फ्रेंड्स वेलकम बैक टू शांतिपनी एजुकेशनल एकेडमी। चलो गया वीडियो में आपणे एक्टिविटी 6 नो अभ्यास करेलो हतो, आज आपणे एक्टिविटी 7 अने 8 नो अभ्यास करीने आपणो चेप्टर फिनिश करीशुं। ओके, तो चलो अहींया आपणने एक वस्तुनो नाम आपेलुं छे, जेम के ब्रिक। तो एना विशे आपणे पहेली बनावानी छे, एटले के उखाणू बनावानुं छे। जेम के ईट इज रेड, ईट इज हेवी, आई केन बिल्ड अ वॉल विथ ईट, आई केन ब्रेक अ कोकोनट विथ ईट, बट आई केन नॉट ईट ईट। તે લાલ કલરનું છે, તે ભારે છે, હું એનાથી દિવાલ બનાવી શકું છું, હું એનાથી કોકોનટ અને નાળિયેર તોડી શકું છું, પણ હું એને ખાઈ શકતો નથી। તો બ્રિક, બ્રિક એટલે કે ઈંટ, બરાબર છે। અહીંયા આપણને જવાબ આપેલો છે, તો આપણે એના પરથી પહેલી બનાવવાની છે। જેમ કે જો મેં અહીંયા 3 બનાવી છે, હું તમને સમજાવું છું કઈ રીતે બનાવવાની, તે બાકીની બધી તમારે જાતે હોમવર્કમાં બનાવવાની છે, બરાબર। જેમ કે નેઇલ, તો નેઇલ એટલે ખીલી, તાંકડી, બરાબર। તો મેં એને બનાવી, પહેલાં એનો કલર લખી દેવાનો। ઇટ ઇઝ સિલ્વર, બધામાં કલર તો આપણને ખબર જ હોય, એટલે પહેલાં કલર લખી દેવાનો કે તે સિલ્વર કલરની છે। ઇટ ઇઝ લાઇટ વેઇટ, એટલે કે એનું વજન લખી દેવાનું કે તે હલકું છે, વજન નહીં લખાય, તો એનો આકાર લખી દેવાનો, એનો કલર લખી દેવાનો, બરાબર, કે તે કેવું છે, હલકી છે। આપણે ખબર છે તાંકડી એકદમ હલકી આવે। આઈ કેન ફિટ ઇન ધ વોલ, મેં એને દીવાલમાં ફિટ કરી શકું છું, બરાબર। હવે છે કપ, તો ઇટ ઇઝ વ્હાઇટ, કપ કેવું હોય છે, વ્હાઇટ કલર, તે વ્હાઇટ કલરનું છે। ઇટ ઇઝ સ્ક્વેર, તે ચોરસમાં છે કપ, તમે રાઉન્ડમાં હોય તમારા ઘરે તમે રાઉન્ડમાં લખી શકો છો, મોટું હોય તો રેક્ટેંગલમાં લખી શકો, જે હોય તે તમારે એ લખી દેવાનું। આઈ કેન ડ્રિંક ટી ઇન ઇટ, હું એની અંદર ચા પી શકું છું, બટ આઈ કેન નોટ ઇટ ઇટ, પણ હું એમાં ખાઈ શકતો નથી, બરાબર છે। આપણે એમાં ચા પી શકીએ, ખાઈ નહીં શકીએ, તો તે લખી દીધું। સીડી, તો ઇટ ઇઝ સિલ્વર, સીડી કયા કલરની હોય, સિલ્વર કલરની, કેવી હોય છે, ગોર, રાઉન્ડ હોય છે, ઇટ ઇઝ રાઉન્ડ। આઈ કેન લિસન મ્યુઝિક ફ્રોમ ઇટ, હું એમાંથી મ્યુઝિક સાંભળી શકું છું, બરાબર। હવે ગ્લાસ, તમે ગ્લાસમાં પહેલાં શું લખી શકો, તો એનો કલર લખી દેવો કે ઇટ ઇઝ સિલ્વર, એ સિલ્વર કલરનું ગ્લાસ હોય છે, ઇટ ઇઝ લંબગોળ છે, બરાબર, તો તમે રાઉન્ડ લખી શકો કે ગોળ છે। આઈ કેન ડ્રિંક વોટર ફ્રોમ ઇટ, હું એમાંથી પાણી પી શકું છું, પણ હું એને ખાઈ શકતો નથી, આઈ કેન નોટ ઇટ ઇટ, હું એમાં ખાઈ શકતો નથી, ઓકે। ત્યાર પછી કોમ્બ, કોમ્બ એટલે કાંસકો, તો તમે લખી શકો ઇટ ઇઝ બ્લેક, બ્લેક કલરનો હોય છે, ઇટ ઇઝ મેની કલર્સ, ઓકે, રેડ કલરમાં બી આવી શકે છે, તો તમે એ રીતે તમારે બધાનું અલગ અલગ બનાવવાનું છે, બાકીના બધા તમારે હોમવર્ક્સમાં કરવાના છે, ઓકે। ચાલો ત્યાર પછી એક્ટિવિટી નંબર 8, એક્ટિવિટી 8માં આપણે શું શીખવાનું છે કે અહીંયા જે સ્પેલિંગ્સ આવશે તે સ્પેલિંગ અલગ અલગ હશે, પણ એનો જે ઉચ્ચાર છે તે સેમ હશે। જેમ કે આઈ એમ માધવ, માય લેફ્ટ આઈ ઇઝ વીક, તો કયા બે અક્ષર આપણે સેમ બોલ્યા, તો આઈ, આને પણ આપણે આઈ બોલીએ અને આને પણ આપણે આઈ બોલીએ। આઈ, આ આઈનો મિનિંગ શું થાય, હું, અને આ આઈનો મિનિંગ શું થાય, આંખ, હું માધવ છું, મારી આંખ વીક એટલે કે કમજોર છે, બંને બોલાય છે સેમ આઈ ને આઈ, પણ લખાય છે સ્પેલિંગ અલગ અને એનો અર્થ પણ અલગ થાય છે, તો એવા શબ્દ આપણે અહીંયા ટીક કરવાના છે। ડુ યુ નો પંજાબી મેહુલ, મેહુલ સેઝ નો આઈ ડોન્ટ, આને પણ નો બોલાય, આને પણ નો બોલાય, બરાબર છે। ગો બાય અ કાર સુરેશ, થેન્ક યુ સ્મિતા, ગુડ બાય, બાય અને આ બાય, બંનેનો અર્થ સેમ થયો। આ બાય એટલે કોઈ ગાડીથી જવું, સાયકલથી જવું તેના મત ઉપયોગ થાય, ને આ બાય એટલે આપણે કોઈને બાય કરીએ તે, આ નો એટલે જાણવું, આપણે કોઈને જાણતા હોય તે, અને આ નો એટલે એનો અર્થ થાય ના। અવર પ્રિન્સિપલ વોઝ એટ ધ સ્કૂલ ફોર એન અવર, અવર અવર, આ અવર એટલે આપણા, અને આ અવર એટલે કલાક, એક કલાક હોય તે। એઇટ ફ્રેન્ડ્સ એટ ઓલ ધ એપલ્સ, એઇટ એઇટ, એઇટ એટલે આઠ, એટ એટલે ખાવું। વી આર એટ ધ સોમનાથ ટેમ્પલ, વી કેન સી ફ્રોમ સી ફ્રોમ હિયર, સી ને સી, આ સી એટલે જોવું, આ સી એટલે દરિયો। આઈ એટ ટુ કચોરીસ, આઈ કેન ટેક વન મોર, ટુ ટુ ને ટુ, આ ટુ એટલે બે, અને આ ટુ એટલે પણ। કમ હિયર, કેન યુ હિયર ધ કોલ ઓફ કુકુ, હિયર ને હિયર, આ હિયર એટલે અહીં આવવું, ને આ હિયર એટલે સાંભળવું। ધીસ ઇઝ અ સ્ટ્રોંગ નોટ, આઈ કેન નોટ યુનાઇટ ઇટ, નોટ એટલે ગાંઠ, ને નોટ, બરાબર,
એટલે નહીં. ધીસ ઇઝ ધ લાસ્ટ વીક બિફોર ધ એક્ઝામિનેશન. મિતાલી ઇઝ સ્ટીલ વીક ઇન હર સ્ટડીઝ. વીક ને વીક, આ વીક એટલે અઠવાડિયું અને આ વીક એટલે કમજોર, બરાબર છે? તો તમને બધાને અહીંયા અર્થ સમજાવ્યા. હવે નીચેનું આપણે કરવાનું છે. જે વાક્યમાં ભૂલ હોય તે વાક્ય સુધારીને લખવાનું. જેમ કે મોહન ઇઝ વેરી વીક ઇન હિઝ સ્ટડીઝ. મોહન ખૂબ જ કમજોર છે સ્ટડી કરવામાં, તો આ વીક બરાબર છે. ઓકે, એટલે જે સેમ હોય તો આપણે સેમ લખી દેવાનું, કે આમાં કોઈ ભૂલ નથી, તમારે સેમ લખી દેવાનું. આઈ એમ મિસ્ટર નેર, તો આ એટલે તો આંખ થઈ જાય, તો આપણે એને સુધારવું પડશે. એની જગ્યા પર શું લખાશે? આ આઈ લખાશે. આઈ એમ મિસ્ટર નેર, બરાબર. તો આ રીતે તમારે જે જે વાક્ય ખોટા હોય તે વાક્ય તમારે સુધારવાના છે. જેમ કે વી શો ધ સી એટ વેરાવલ લાસ્ટ સન્ડે, તો સી એટલે દરિયો, અહીંયા બરાબર છે. માય હેન્ડ્સ આર વીક, તો આ વીક નહીં આવે, આ વીક એટલે તો અઠવાડિયું થાય, આ વીક આવે. તો જ્યાં જ્યાં ભૂલ હોય તો વાક્ય તમારે સુધારીને જાતે લખવાના છે. એ તમારું હોમવર્ક. તમને ઉપર બધાના મિનિંગ સમજાવ્યા છે, એ મિનિંગ પ્રમાણે તમારે વાક્ય લખવાના છે, બરાબર. અહીંયા સુધીનું કરવાનું છે. એક્ટિવિટી 9 સ્કૂલની એક્ટિવિટી છે, એટલે અત્યારે કરવાની નથી. એક્ટિવિટી 10માં પોએમ છે મ્યુઝિક મેન વિશે, તો એ તમારે જાતે અભ્યાસ કરવાનો છે. કે આઈ એમ ધ મ્યુઝિક મેન, મ્યુઝિક મેન વિશે આપેલું છે. હું દૂરથી આવું છું. આઈ કેન પ્લે, હું પ્લે વગાડી શકું છું. આઈ પ્લે ધ પિયાનો, શું વગાડી શકું? પિયાનો, પ્લા પ્લા પિયાનો, પિયાનો એનો અવાજ આપેલો છે. એવી રીતના અલગ અલગ આપેલા છે. કે ધ્રમ, તો ધ્રમ, બૂમડી બૂમડી બૂમડી, ધ્રમનો અવાજ આપેલો છે, બરાબર. ઓકે, તો તમારે આ હોમવર્ક પૂરું કરવાનું છે. નેક્સ્ટ વીકમાં આપણે નેક્સ્ટ ચેપ્ટર ચાલુ કરીશું.